ભાવનગર જિલ્લામાં બેફામ દારૂનો વેપલો ચાલી રહ્યો છે। ખાસ કરીને તહેવારોમાં મોટા જથ્થા સાથે દારૂનો જથ્થો ઘુસાડીને કાળા બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે નારી ચોકડી ખાતે પોલીસે બાતમી આધારે ઇકોકાર ઊભી રાખીને સીટ તેમજ ચોરખાનામાં સંતાડેલો 382 બોટલનો જથ્થો ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગરના નારી ચોકડી ખાતે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી। એ સમયે અમદાવાદ તરફથી ઇકોકાર નંબર GJ5RK1343માં દારૂનો જથ્થો ભરીને આવી રહી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે કારને ઊભી રાખીને તેમાં તપાસ કરી હતી। કારની સીટ તેમજ ચોરખાનામાં દારૂની બોટલ નંગ 382 કિંમત રૂપિયા 69,390 મળી આવી હતી। કારમાં બેઠેલા શખ્સોના નામ સરનામા પૂછતા પિયુષ રણછોડભાઈ કામળિયા રહે કામરેજ નંદસાળ ગામ ગુરુકુળધામ સોસાયટી સુરત તેમજ હિતેશ ભારથી અશોક ભારથી ગોસ્વામી રહે કામરેજ વ્રજનંદની 1 સુરત હોવાનું જણાવ્યું હતું। દારૂનો આ જથ્થો તળાજા તાલુકાના દેવળિયા ગામના રઘુ જોશીએ મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેના આધારે પોલીસે કાર સહિત કુલ રૂપિયા 2.74 લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેયની સામે ગુનો નોંધીને વધુ તપાસ વર્તેજ પોલીસે હાથ ધરી હતી।